गुजरात में वरसादनी आगाहीनी। गुजरात में आवनारा त्रण दिवस सामान्यथी थोड़ो वधु वरसाद थई शके छे, जेने लईने 16 जिल्ला माटे ऑरेंज अने येलो एलर्ट आपवामां आव्यु छे। उपरांत मित्रों, तारीख 16 जुलाई थी वरसादनो त्रीजो राउंड शुरू थशे तेवो हवामान विभागे जणाव्यु छे। दरमियान सौराष्ट्रमां अने दक्षिण गुजरातमां वरसादनी शक्यता छे, आ माहिती हवामान विभागे जणावी छे। अत्यार सुधीमां गुजरातमां 40% अने सौराष्ट्रमां 86% वरसाद नोंधाई गयो छे। अन्य महत्वना समाचारनी वात करीए तो भयंकर विनाश, डूबी गई छे राजधानी। देशनी राजधानी दिल्लीमां पूरनी परिस्थिति जोवा मळी छे। यमुना नदीना जलस्तरमां वधारो थता यमुना बजार विस्तार, ISPT, मजनुका टीला अने मठ बजार पाणीमां डूबी गया छे। કાશ્મીરી ગેટ, ITO, સિવિલ લાઇન્સ, લાલ કિલ્લો અને નિગમ બોધ ઘાટ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। યમુના ખાદર વિસ્તારમાં 150 લોકો ફસાયેલા છે, જ્યારે ઘણી જગ્યાએ ટ્રાફિક જામ છે। દિલ્હીમાં 3 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાઉદી અરબે પાકિસ્તાનને 2 અબજ ડોલરની આર્થિક સહાય કરી છે। સાઉદી અરબે પાકિસ્તાનને 2 અબજ ડોલર લોન આપી છે। પાકિસ્તાનના નાણામંત્રી ઇસાક ડારે આની માહિતી આપતા સાઉદી અરબનો આભાર માન્યો હતો। બીજી તરફ IMF પણ પાકિસ્તાનને 3 અબજ ડોલરની લોન આપશે। IMF આ લોન આપવા માટે એક શરત રાખી હતી કે પાકિસ્તાનના વિદેશી ભંડાર પાસે ગેરંટી મની ડિપોઝિટ તરીકે 2 અબજ ડોલર હોવા જોઈએ, જે તેને સાઉદી અરબ પાસેથી મળી ગયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુઃખદ સમાચાર, 80 લોકોના થયા છે મોત, કરોડોનું થયું છે નુકસાન। 1 ઓગસ્ટ સુધી રજા જાહેર કરવામાં આવી છે। હિમાચલમાં વરસાદ અને પૂરના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ભૂસ્ખલન અને નદીઓના ધોવાણથી મકાનો અને પુલ ધોવાઈ ગયા છે। અત્યાર સુધીમાં 80 લોકોના મોત થયા છે, 92 લોકો ગંભીર છે। અહીં લગભગ 1300 રસ્તાઓ પણ બંધ છે। 50 વર્ષ બાદ વરસાદે રાજ્યમાં આવો કહેર વર્તાવ્યો છે। લાહોલ સ્પીતિની શાળાઓમાં 1 ઓગસ્ટ સુધી રજા જાહેર કરવામાં આવી છે। સરકારે 1100, 1070 અને 1077 ટોલ ફ્રી નંબરો પણ જાહેર કર્યા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।